આગળ જોવાના છે બીકોઝ, જેનો અર્થ થાય કારણ કે. ભાઈ તમે કેમ નતા આવ્યા? કારણ કે હું સાહેબ બીમાર હતો. વાય યુ વેર લેટ? બીકોઝ ઇટ વોઝ રેઇનિંગ. તમે કેમ મોડા આવ્યા? તમે શું કહો છો સાહેબ? કારણ કે વરસાદ પડી રહ્યો હતો. તો જે કારણ જે બતાવવામાં આવે એ કેવું હોય? કારણ દર્શક. કારણ બતાવવામાં આવે એના માટે બીકોઝ વપરાય. તમે કેમ રમતા આવ્યા? કારણ કે હું બીમાર હતો. તમે કેમ રમવાના આવ્યા? કારણ કે અહીંયા બહુ મોડું થઈ ગયું હતું. તો હવે અલગ અલગ કારણો બતાવવામાં આવે. તો એના આપણે એક્ઝામ્પલ જોઈએ. સરસ મજાના આપણને એક્ઝામ્પલ છે આપણી પાસે. વાય આર યુ લેટ? તો આઈ એમ લેટ. આન્સર આપણે લખી દો. દેખો બધાના આન્સર અલગ અલગ હોય છે. હું ખાલી બીકોઝ રીતે લખાય નહીં વખતે. આઈ એમ લેટ બીકોઝ ઇટ વોઝ રેનિંગ. બીકોઝ ઇટ વોઝ રેનિંગ. કારણ કે વરસાદ પડી રહ્યો હતો. હું લેટ છું કારણ કે વરસાદ પડી રહ્યો હતો. બીકોઝ ઇટ વોઝ રેનિંગ. કારણ કે વરસાદ પડી રહ્યો હતો. બીજું વાક્ય, ભાઈ ફાધર વોઝ હેપી. ફાધર વોઝ હેપી. ભાઈ કેમ તારા પપ્પા ભાઈ બહુ ખુશ હતા? ફાધર વોઝ હેપી બીકોઝ આઈ પાસ ધ એક્ઝામ. મેં એક્ઝામ પાસ કરી ને ભાઈ, મેં જયારે એક્ઝામ પાસ કરી એટલે મારા પપ્પા ખુશ હતા. હું ફેલ થયો હોય તો હું ખુશ ના હોત, મારા પપ્પાએ ખુશ ના હોત, અમે બંને એંગ્રી મૂડમાં હોત. માય ફાધર વોઝ હેપી બીકોઝ આઈ પાસ ધ એક્ઝામ. આઈ પાસ ધ એક્ઝામ. હવે દેખો, વી ટ્રસ્ટ હિમ. અમે એનો વિશ્વાસ રાખીએ છીએ. હી ઇઝ ઓનેસ્ટ. બે વાક્યો થયા. વી ટ્રસ્ટ હિમ, હી ઇઝ ઓનેસ્ટ. તો આના કઈ રીતે લખશો તમે? વી ટ્રસ્ટ હિમ બીકોઝ હી ઇઝ ઓનેસ્ટ. ઓનેસ્ટ એટલે શું? પ્રામાણિક. આ તો બહુ પ્રામાણિક નીતિવાન માણસ છે, એટલે અમે એનો ટ્રસ્ટ રાખ. ટ્રસ્ટ એટલે શું? વિશ્વાસ. ટ્રસ્ટ એટલે વિશ્વાસ રાખવો. કેમ ભાઈ આજે ભૂલે ભૂલો થાય છે? એટલે આ વિશ્વાસ ઇંગ્લિશમાં લખાઈ જાય. વિશ્વાસ રાખો. વી ટ્રસ્ટ હિમ બીકોઝ. વાક્ય ક્યાં ગયું? વી ટ્રસ્ટ હિમ બીકોઝ હી ઇઝ ઓનેસ્ટ. કારણ કે તે પ્રામાણિક છે એટલે અમે એને ટ્રસ્ટ કરીએ છીએ. બીકોઝ હી ઇઝ ઓનેસ્ટ. હવે આઈ એમ હેપી યુ હેવ વન ધ ફર્સ્ટ પ્રાઇઝ. આઈ એમ હેપી, હું ખુશ છું અને તે પહેલું ઇનામ જીત્યું છે. તો અહીંયા પૂછવામાં આવે કે ભાઈ તમે કેમ ખુશ છો? આપણે જવાબ આપવાનો. દેખો, આઈ એમ હેપી બીકોઝ યુ હેવ વન ધ ફર્સ્ટ પ્રાઇઝ. બીકોઝ યુ હેવ વન ધ ફર્સ્ટ પ્રાઇઝ. હું ખુશ છું. કેમ? કારણ કે તમે સાહેબ ઇનામ જીતીને આવ્યા છો, પ્રાઇઝ જીતીને આવ્યા છો, એટલે હું ખુશ છું. તમારી ખુશીથી મારી ખુશી છે. બરાબર, તમે જીતીને આવ્યા તો હું ખુશ, તમે હારીને આવ્યા તો તમે ગયા. એવું પપ્પાનું હોય, એવું જ આપણું છે. બરાબર, હવે જોઈએ ચોથો. સો ધેટ